હવે ગુજરાત સરકારની તમામ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો તમારા ઘર બેઠે. ક્લાસ 1-3 લગનની અનએકેડેમી લાવી રહ્યું છે પ્લસ સબસ્ક્રિપ્શન. તમે આની અંદર જો મારો કોડ યુઝ કરશો તો તમને તેમાં 10% ડિસ્કાઉન્ટ મળશે. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, વધારે માહિતી માટે ત્યાં લિંક ઉપર ક્લિક કરો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર. મિત્રો, PGVCL વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ પેપર સોલ્યુશન ભાગ 2ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે ભાગ 2ની અંદર આપણે આગળના ક્વેશ્ચનની અંદર જોઈએ તો SWOTનું જે પૂરું નામ છે શું છે, તો કે સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી રિસર્ચ. બરાબર, એ ઓપ્શન છે તમારો સાચો છે. મિત્રો, વ્યક્તિને ગરમી કે લૂ લાગે ત્યારે કહેવાય ડિહાઈડ્રેશન થાય છે ત્યારે શું છે, તો તેને વ્યક્તિને છે ORSનું પાણી પીવડાવવામાં આવે છે. લાઇનમેન પરથી આગ ઓલવવા માટે છે મિત્રો નીચેના પૈકી કઈ રીતમાંથી ઉપયોગ કરશો, તો કાર્બન ટેટ્રાક્લોરાઇડની રીત છે તમે ઉપયોગ કરશો. મિત્રો, એના પછી નેક્સ્ટમાં વાત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર, જ્યારે વ્યક્તિને છે મિત્રો શોક લાગે ત્યારે શું ન કરવું જોઈએ, તો વ્યક્તિને શોક લાગે ત્યારે લાઇનથી પકડીને દૂર ન કરવો જોઈએ, કારણ કે લાઇનથી પકડીને દૂર કરશું તો આપણને પણ છે એ શોક લાગી શકે છે. મિત્રો, નીચે આ જોઈન્ટ બતાવેલો છે મિત્રો, આ જોઈન્ટ કયા પ્રકારનો છે, તો મિત્રો સ્ટ્રેટ જોઈન્ટ છે, તમને સ્ટ્રેટ જોઈન્ટ બતાવવામાં આવે છે. નીચેના પૈકી મિત્રો જે ઉપકરણ છે, સૂર્ય જે પ્રકાશનું છે વિદ્યુત ઉર્જાની અંદર છે એ રૂપાંતર કોણ કરે છે, તો કે મિત્રો એમાં ફોટો વર્ટિકલ સેલ છે એ રૂપાંતર કરે છે. મિત્રો, એના પછી મિત્રો અહીંયા જ્યારે અવરોધ છે એ R1 જે 10 ઓહમ છે, R2 20 ઓહમ છે, અને R3 જે કહેવાય ને કે 10 ઓહમ છે, પેરેલલ સર્કિટમાં જોડવાનું છે. તો તમને ખબર છે મિત્રો કે 1/RT બરાબર શું થશે, તો કે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. અને તમારે મિત્રો અહીંયા લસા લેવાનો છે, તો કે 1/10 પ્લસ બીજાની અંદર કહેવાય કે બીજું શું છે, તો કે અહીંયા તો કે 1/20 આવશે, ત્રીજાની અંદર તો કે 1/10, આ ત્રણે ત્રણનો લસા છે 20 થઈ જશે. અહીંયા ઘટે છે તો 1+2 પ્લસ અહીં શું લખશો, અહીંયા 2 પ્લસ અહીંયા તો 1 છે 1, ને પ્લસ 2 તો 2 ને 2, 4 ને 1, 5, તો શું થઈ જાય, તો કે ઉપર છેદમાં 5 અને અહીંયા થઈ જાય 20, તો શું થઈ જાય 5 × 20, એટલે તમારો જવાબ કેટલો આવશે, તો કે 4 ઓહમ આવશે. એવી રીતે મિત્રો અહીં જ્યારે સર્કિટ છે અહીંયા સિરીઝની અંદર છે, કેપેસિટર સિરીઝની અંદર હોય તો એનું સૂત્ર છે શું, વ્યસ્ત થઈ જાય, તો 1/CT બરાબર શું થાય, તો કે 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3, તો આમાં શું થઈ જાય, તો કે આ સેમ ઉપરથી હતું 1/10 પ્લસ 1/ કહેવાય ને કે 10 + 1/20, તો આનો ત્રણે ત્રણનો લસા 20 આવીએ તો 2+1 પ્લસ તમારે શું થઈ જાય 2+1, તો 5/20 એટલે 4, આમાં પણ હું 4 માઇક્રોફેરેડ જવાબ તમારો આવશે. બરાબર, 2નું સોલ્યુશન અહીંયા કરાવી આપેલું છે. એના પછી મિત્રો નેક્સ્ટમાં વાત કરીએ, ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન નેગેટિવ આયન છે એ શું થશે, તો કે નેગેટિવ આયન છે 65મા ક્વેશ્ચનની અંદર શું થશે, તમારો એક કેથોડ ધ્રુવ થઈ જશે. ઓકે, 65માની અંદર એ આવી શકશે. લેડ એસિડ બેટરીની અંદર સ્પેસિફિક ગ્રેવિટી માપવાનું છે મિત્રો, અહીંયા હાઇડ્રોમીટર નહીં આવશે, ઘણા બધા હાઇડ્રોમીટર કહે, હાઇગ્રોમીટર આવશે. એક લેમ્પને 3 જગ્યાએથી કંટ્રોલ કરવા માટે ઇન્ટરમીડિયેટ સ્વિચ છે, 2 ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે મિત્રો કહેવાય ને કે લો રેટેડ કેબલનો ઉપયોગ છે હાઈ લોડ કરંટ પરથી કહેવાય ને કે કરવાથી કેબલ પર અસર શું થાય, કાંઈ નહીં, હીટને કારણે કેબલને શું થાય, નુકસાન થાય, હીટને કારણે શું થાય, કેબલની અંદર નુકસાન થશે. કયા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટની અંદર મિત્રો એલ સિરીઝ MCBનો ઉપયોગ, આમાં AC આવી શકે છે, બહુ આઈડિયા નથી. મેગરનો ઉપયોગ છે મિત્રો શું થશે, તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવા માટે થશે. IS પ્રમાણે મિત્રો જે એક્યુરિસી છે એની પણ આઈડિયા નથી. થોડું કરંટ ટ્રાન્સફોર્મરમાં શું થશે, તો કે સી જવાબ આવશે, પ્રાઇમરીના પાતળા વાહક અને જે સેકન્ડરીમાં શું હોય જાડા વાહકો. આઈ રૂલ મુજબ મિત્રો જે પાવર સબ સર્કિટ છે 3000 વોટ અને જે 2 પોઈન્ટ બરાબર 3000 વોટ અને 2 પોઈન્ટ સબ સર્કિટ હોય તો એમાં શું આવશે, તો કે 800 વોટ અને 10 પોઈન્ટ લાઇટિંગ સબ સર્કિટ હોય. તો નીચેના પૈકી કયા પ્રકારનું વાયરિંગનું છે આયુષ્ય લાંબુ હોય છે, 75મા ક્વેશ્ચનની અંદર શું આવશે, તો કે કન્સીલ કોન્ડ્યુટ વાયરિંગ છે એનું સૌથી લાંબામાં લાંબુ આયુષ્ય છે હોય છે. તો મિત્રો આજનો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય બીજા મિત્રો સુધી પણ વિડીયોને અવશ્ય શેર કરો ચેનલ.